हेलो स्टूडेंट्स, आज आप भणीशुं पाठ बे नाराज वनराज। एमां एक सरस मजानी वार्ता छे, गुफा ओ गुफा। तो आपणे वार्ता शुरू करिए। एक हतो सिंह जिम्मी, एनुं नाम एटले एक सिंह हतो जेनुं नाम हतुं जिम्मी। एक दिवस तेने खूब भूख लागी हती पण कंई खावा मळ्युं नहीं। ते खावानुं शोधतो हतो। जिम्मी सिंहने खूब ज भूख लागी हती। ते आखो दिवस खावानुं शोधतो हतो। त्यां ज तेणे एक गुफा जोई। त्यां तेने एक गुफा जोई। तेने मनमां थयुं आ कोई प्राणीनुं घर लागे छे। गुफा जोईने सिंह शुं विचारे छे कि आ तो कोई प्राणीनुं घर लागे छे। ते खुश थयो अने धीमे धीमे गुफानी अंदर गयो। सिंहने एवुं लाग्युं કે અંદર કોઈ પ્રાણી હશે એટલે ધીમે ધીમે ગુફાની અંદર ગયો, પણ તેને કંઈ જ મળ્યું નહીં। છેવટે તેણે વિચાર્યું, જ્યારે સિંહ અંદર જાય છે તો એને કંઈ જ ન મળે ખાવા માટે। પછી વિચારે છે, શું વિચારે, કંઈ વાંધો નહીં, રાત પડશે એટલે આ ગુફામાં રહેતું પ્રાણી તો અહીં આવશે જ ને। તો સિંહ શું વિચારે છે કે જેનું પણ ઘર હશે ગુફા, તે પ્રાણી તો અહીંયા રાત્રે તો આવશે જ ને। એ જેવું આવશે એ તરત જ હું તેને ખાઈ જઈશ। તો આમ વિચારીને સિંહ પછી અંદર ગુફામાં છુપાઈને બેસી જાય છે। જુઓ, સિંહ અંદર જાય છે, દેખાય છે ને ચિત્રમાં। સાંજ પડી દીપુ શિયાળ ત્યાં આવ્યું। સાંજ પડે એટલે કોણ આવે છે, જુઓ ચિત્રમાં, શિયાળ છે જેનું નામ છે દીપુ। એનો અર્થ શું થયો કે આ ગુફા શિયાળની છે। તેણે ગુફા તરફ જતા પગલાં જોયા અને એકદમ ઊભું રહી ગયું। શિયાળ જો આપણો કેટલો હોશિયાર છે, તેણે જોયું કે ગુફાની અંદરના જતા પગલાં દેખાય છે। જુઓ અહીંયા સ્ક્રીન પર પણ દેખાય છે ગુફાની અંદર જતા પગલાં, અને એકદમ તે બહાર ઊભું રહી જાય છે। પછી કોઈ પ્રાણી મારા ઘરમાં ગયું લાગે છે અને બહાર નીકળવાના પગલાં તો દેખાતા નથી। તો શિયાળ શું વિચાર કરે છે કે કોઈ પ્રાણી મારા ઘરમાં ગયું લાગે છે, અંદર જતા પગલાં દેખાય છે પણ બહાર નીકળવાના પગલાં દેખાતા નથી। અચ્છા, તો કોઈ છે પણ મને ખબર છે કે હવે શું કરું। આપણો શિયાળ ખૂબ જ હોશિયાર છે। હવે અંદરના પ્રાણી કોણ છે એ જાણવા માટે શિયાળ એક સરસ મજાની યુક્તિ કરે છે। શિયાળ બહાર બેઠા બેઠા તે ગુફા તરફ જોઈને મીઠા અવાજે બોલે છે, ગુફા ઓ ગુફા, ઓ મારી વાલી ગુફા, હું આવી ગયો છું। તો શિયાળ શું કહે છે, ગુફા સાથે વાતો કરે છે। થોડી વાર પછી તે ફરીથી બોલે છે શિયાળ, ઓ વાલી ગુફા, તું આજે રિસાઈ ગઈ છે કે શું, રોજ તો તું મને કહે છે ગુડ ઇવનિંગ દીપુ, વેલકમ, પણ આજે કેમ નથી બોલતી। વિદ્યાર્થીઓ, ગુફા કોઈ દિવસ બોલે ના બોલે, પણ આપણા શિયાળે આ યુક્તિ કરી છે।